विद्यार्थी मित्रों धोरण 11 फिजिक्स विषय ना अजना वीडियो लेक्चर अंदर आप दरेक विद्यार्थीओनु स्वागत छे। आज आपने चैप्टर नंबर 7 એટલે કે ખણોના તંત્ર અને ચાકૃતિ એટલે એની અંદર ખૂબ જ અગત્યની એક ભૌતિક રાશિ જેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે અને એ જે રાશિ છે એ છે જડત્વની ચાકૃતિ। અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર આપણે વાત કરીએ તો જે કાંઈ રાશિઓ આવી છે બરોબર એની અંદર આપણે એ રાશિની રેખી ગતિની અંદર આવતી રાશિ સાથે સરખામણી કરીને જ આગળ વધ્યા છે અને હવે પછીની જે રાશિઓ આવશે એની પણ આપણે સરખામણી છે સુરેખ પથ ઉપર ગતિ અથવા તો રેખી ગતિ સાથે આપણે એની સરખામણી કરતા જઈશું બરોબર। જે રીતે આપણે આગળ જોઈ ગયા કે રેખી સ્થાનાંતર છે બરોબર રેખી સ્થાનાંતર x તો એની સરખામણી આપણે કોણી સ્થાનાંતર થીટા સાથે કરી આ રેખી ગતિ બરોબર અને આ ચાકૃતિ તો બંને ગતિની આપણે સરખામણી કરીને એક પછી એક રાશિઓ આપણે જોતા ગયા છે તો રેખી ગતિમાં રેખી સ્થાનાંતર આવે તો ચાક ગતિમાં કોણી સ્થાનાંતર થીટા આવે બરાબર। ત્યારબાદની બીજી આપણે રાશિની વાત કરીએ તો આમાં રેખી વેગ આવશે પણ એની સરખામણીમાં ચાક ગતિ છે એની અંદર કોણી વેગ આવશે બરાબર। રેખી વેગ એટલે તો રેખી સ્થાનાંતર ભાગ્યા સમયગાળો બરાબર એટલે કે v બરાબર x ના છેદમાં t આમાં કોણી વેગ એટલે કોણી સ્થાનાંતર ભાગ્યા સમયગાળો આવશે બરાબર આ રેખી ગતિ આ ચાક ગતિ। ત્યારબાદ આપણે બીજી રાશિ જોઈ હતી તો રેખી પ્રવેગ તો આમાં a બરાબર આમાં કોણી પ્રવેગ તો આલ્ફા રેખી પ્રવેગ છે ને આપણે a વડે દર્શાવી તો ચાક ગતિમાં કોણી પ્રવેગ આવે એને આપણે આલ્ફા વડે દર્શાવી છે બરાબર આપણ આપણે એની સરખામણી જોઈ હતી। ત્યારબાદ રેખી ગતિમાં બળ આવે તો ચાક ગતિમાં શું આવે ટોર્ક આવે તો રેખી ગતિમાં જે આપણે રેખી ગતિ માટે જવાબદાર છે એને બળ ગણીએ છીએ એટલે ચાક ગતિ માટે જવાબદાર શું લાગે છે ટોર્ક બરાબર। તો એવી જ રીતે આપણે અગત્યની ભૌતિક રાશિ જોવાની છે તો અત્યાર સુધી આપણે કોઈ પણ પદાર્થની ગતિની ચર્ચા કરી તો એમાં દળને સમતુલ્ય રાશિ ચાક ગતિમાં કહે છે એ આપણે જોયું નથી બરાબર। જે રેખી ગતિમાં દળ છે એને સમતુલ્ય ચાક ગતિમાં શું હોય છે બરાબર તો દળને સમતુલ્ય આપણે જે વાત કરવાની છે એ જડત્વની ચાકૃતિ છે એટલે કે જેને કેપિટલ I સંજ્ઞા આપણે દર્શાવવામાં આવશે। રેખી ગતિમાં જે ભાગ છે દળ ભજવે છે એ ચાક ગતિમાં કોણ ભજવે છે તો જડત્વની ચાકૃતિ ભજવે છે બરાબર। તો જડત્વની ચાકૃતિ વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે બરાબર અને એ જડત્વની ચાકૃતિનો આપણે સૂત્ર મેળવશું બરાબર। જેમ રેખી ગતિમાં છે પદાર્થની ગતિ છે અને અવરોધક પરિબળ છે એ દળ છે પદાર્થનું દળ હોય એના કારણે પદાર્થ છે એની ગતિ છે અવરોધે છે એમ કોઈ પણ પદાર્થને ગતિ કરાવો બરાબર તો અમુક અંતર કાપીને અટકી જાય છે એનું કારણ તો ઘર્ષણ બળ તો છે પણ સાથે સાથે પદાર્થનું દળ પણ છે કે પદાર્થનું દળ છે તો દળ એ એક જડત્વનો ગુણધર્મ છે। રેખી ગતિમાં દળ છે એને શું કહેવામાં આવે છે જડત્વનો માપ કહેવામાં આવે છે કે કોઈ પણ પદાર્થ પોતાના સ્થાન છે જાળવી રાખે છે પોતાના સ્થાન ઉપર સ્થિર શા માટે રહી શકે તો દળને કારણે જો પદાર્થને દળ ન હોય તો પદાર્થ સ્થિર રહી શકે નહીં। તો રેખી ગતિમાં જેમ દળ છે ગતિ અટકાવે છે એમ ચાક ગતિમાં ચાક ગતિ અટકાવવા માટે અવરોધક પરિબળ કોઈ હોય તો એટલું છે જડત્વની ચાકમાત્રા છે બરાબર। તો હવે આપણે જડત્વની ચાકમાત્રા છે એનું આપણે સમીકરણ છે મેળવીએ એની માટે આપણે સૌ પ્રથમ કોઈ એક દ્રઢ પદાર્થ લઈએ ધારો કે આવો કોઈ એક દ્રઢ પદાર્થ છે યા કોઈ એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે આવા પદાર્થ છે તો ઘણા બધા કણોનો બનેલો છે બરાબર આની અંદર ઘણા બધા કણો આવેલા છે જ્યારે આ પદાર્થ છે ચાક ગતિ કરતો છે આ ભ્રમણાક્ષને અનુલક્ષે ત્યારે આ બધા કણો પણ એક સાથે છે એ ચાક ગતિ કરતા છે બરાબર અક્ષની ફરતે છે વર્તુળાકાર માર્ગે છે પરિભ્રમણ કરતા છે દાખલ તરીકે 1 2 3 એવા કેટલા કણો છે તો એન કણોથી બનેલું કોઈ એક તારો આવું એક તંત્ર છે। હવે આ દરેક કણ છે બરાબર સમાન વેગથી ગતિ કરતો છે બધા કણોનો વેગ સરખો જ છે કારણ કે બધા કણો છે દ્રઢ પદાર્થની અંદર જ આવેલા છે બરાબર સમાન વેગથી ધારો કે એ ચાક ગતિ કરે છે બધાનો કોણી વેગ છે કેવો છે સમાન તો રેખી વેગ સમાન નહીં હોય કારણ કે v બરાબર આપણી પાસે સૂત્ર છે r ઓમેગા v બરાબર r ઓમેગા એની કોણી ઝડપ બધાની સરખી છે બરાબર કારણ કે એક સાથે જ બધા ગતિ કરે છે
પણ રેખીય ઝડપ સરખી નહી હોય કારણ કે બધાના સ્થાન સદિશ અલગ હશે આ કણ છે એનું અક્ષીય અંતર અલગ હશે આ બીજા કણનું અંતર પણ અલગ હશે ત્રીજા કણનું અંતર પણ અલગ હશે બધા કણોના અંતર અલગ અલગ હોય સ્થાન સદિશ જુદા જુદા હોય એટલે રેખીય વેગ જુદો હોઈ શકે પણ બધા કણો માટે એનો કોણીય વેગ એટલે કે ઓમેગા સી કેવો હશે સમાન હશે તો હવે મારે ગતિ ઊર્જા મેળવવી છે પહેલા કોઈ પણ એક કણ માટે લખું તો આપણે આવું લખી શકીએ એની ગતિ ઊર્જા કે બરાબર એક દુત્યાંશ એમ વી સ્ક્વેર દાખલા તરીકે કોઈ વી વ્યક્તિ ગતિ કરતો કોઈ એક એમ દળનો કણ છે તો એની ગતિ ઊર્જાનું સૂત્ર શું આવે કે બરાબર એક દુત્યાંશ એમ વી સ્ક્વેર હવે આપણે ધારો કે આઈ માં કણની મારે ગતિ ઊર્જા મેળવવી છે બરાબર તો અહીંયા આઈ માં કણની ગતિ ઊર્જા એટલે કે આઈ આવે આઈ માં કણનું દળ એટલે એમ આઈ આવે આઈ માં કણનો વેગ એટલે વી આઈ આવે ચાલો છે આઈ માં કણ એટલે કોઈ પણ કણ દાખલા તરીકે પાંચમો કણ હોય તો આઈ બરાબર હું પાંચ લઈ લઉં તો પાંચમા કણની ગતિ ઊર્જા મળે આઈ બરાબર દાખલા તરીકે હું દસ લઈ લઉં તો દસમા કણની મને ગતિ ઊર્જા મળે અને એમ કોઈ પણ કણની ગતિ ઊર્જા માટેનું આપણે સામાન્ય સૂત્ર લઈએ હવે આ સૂત્રની અંદર કે આઈ બરાબર એક દુત્યાંશ આ એમ આઈ એમ ના પણ વી ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ કે આર ઓમેગા મૂકી શકીએ વી બરાબર આર ઓમેગા બરાબર એમાં આઈ માં કણ માટે લખો તો વી આઈ આવે આઈ માં કણ માટે સ્થાન સુધી લખો તો આર આવે ઓમેગા તો બધા માટે સમાન છે એટલે એમ નામ આવશે બરાબર એટલે વી આઈ સે ની જગ્યાએ શું મૂકી શકું એમ આઈ સોરી વી બરાબર આર ઓમેગા છે એટલે આર આઈ ઓમેગા અને આખાનો શું આવશે વર્ગ આવશે ખ્યાલ આવશે વી ની જગ્યાએ મેં આર ઓમેગા મૂક્યા બરાબર પણ અહીંયા વી આઈ છે આઈ માં કણનો વેગ છે એટલે આઈ માં કણનો સ્થાન સદિશ ગુણ્યા ઓમેગા આવશે ઓમેગા તો બધા માટે સમાન છે બરાબર તો એક દુત્યાંશ એમ આઈ આર આઈ નો સ્ક્વેર અને ઓમેગા નો સ્ક્વેર આ તમને આઈ માં કણની ગતિ ઊર્જા છે મળી બરાબર હવે આપણે તો આખા દ્રઢ પદાર્થની ગતિ ઊર્જા મેળવી છે તો આવા બધા જ કણોની ગતિ ઊર્જાનો સરવાળો કરવામાં આવે તો તમને આખા તંત્રની કુલ ગતિ ઊર્જા મળશે એટલે કુલ ગતિ ઊર્જા આપણે મેળવી દાખલા તરીકે કુલ ગતિ ઊર્જા એને આપણે કે વડે દર્શાવી તો કે બરાબર શું આવશે સિગ્મા ઓફ કે આઈ આ બધી જ ગતિ ઊર્જાઓનો સરવાળો આ તો આઈ માં કણ માટે છે એવા તો કેટલા કણો છે અહીંયા તો આઈ બરાબર એક થી લઈને એન કણો હોય તો બધા જ કણોની ગતિ ઊર્જાનો સરવાળો કરવામાં આવે તો આપણે કુલ ગતિ ઊર્જા મળશે આખા તંત્રની બરાબર આપણે કે ની કિંમત ઉપરથી મૂકી દઈએ તો સિગ્મા ઓફ આઈ બરાબર એક થી એન આ કે ની જગ્યાએ એક દુત્યાંશ એમ આઈ આર આઈ નો સ્ક્વેર અને ઓમેગા સ્ક્વેર આવશે ઓમેગા તો બધા માટે સમાન છે એને આપણે કૌંસની સિગ્મા ની બહાર લઈએ બરાબર ને એક દુત્યાંશ ને પણ સિગ્મા ની બહાર લઈએ તો એક દુત્યાંશ આ ઓમેગા સ્ક્વેર ને બહાર લઈએ તો શું વચ્ચે સિગ્મા ઓફ આઈ બરાબર એક થી એન દર્શાવી તો એક દુત્યાંશ આની જગ્યાએ હું આય લખી નાખું ઓમેગા સ્ક્વેર હતા એમના તો આઈ છે એને આપણે જડત્વની ચાક માત્રા કહીએ છીએ તો આખું જે પદ છે એની જગ્યાએ આપણે એક આઈ મૂકો જ્યાં સિગ્મા ઓ આઈ બરાબર એક થી એન એમ આઈ આર આઈ નો સ્ક્વેર એની જગ્યાએ આપણે શું મૂક્યા આઈ મૂક્યા આઈ એટલે જડત્વની ચાક માત્રા આઈ ને શું કહેવામાં આવશે તો જડત્વની ચાક માત્રા કહેવામાં આવશે બરાબર તો કે બરાબર આપણે સૂત્ર શું મળ્યું એક દુત્યાંશ આઈ ઓમેગા નો સ્ક્વેર અને આ જે સમીકરણ આપણે મળ્યું કે બરાબર એક દુત્યાંશ આઈ ઓમેગા સ્ક્વેર એને ચાક ગતિ ઊર્જા કહેવામાં આવે છે જે રીતે રેખીય ગતિ ઊર્જા છે એક દુત્યાંશ એમ વી સ્ક્વેર એમ ચાક ગતિ ઊર્જા એટલે શું આવે એક દુત્યાંશ આઈ ઓમેગા સ્ક્વેર આ આકૃતિની જરૂર નથી એટલે એને કાઢી નાખું આ જે સમીકરણ છે એને આપણે કોની સાથે સરખાવી શકીએ આને સમીકરણ એક આપો બરાબર તેની સરખામણી હું k = 1/2 m² સાથે કરું બરાબર કોની સરખામણી
के बराबर एक दुत्यांश आई ओमेगा स्क्वेर, के बराबर एक दुत्यांश आई ओमेगा स्क्वेर, आ बे ने आपणे सरखा लईए, आ रेखीय गति ऊर्जा छे अने आ चाक गति ऊर्जा छे, बराबर, बे ने आपणे सरखा लईए तो एक दुत्यांश ने सरखामणी एक दुत्यांश आई थाय, आ एक दुत्यांश छे तो आमां एक दुत्यांश छे, अहींया वी नो वर्ग छे तो अहींया ओमेगा नो वर्ग छे, कारण के रेखीय गति में तो रेखीय वेग आवे तो चाक गति में कोणीय वेग छे नो वर्ग आवे, तो हवे जे पद वध्युं बराबर आमां एम वध्युं छे, आमां आई वध्युं छे, तो एनो मतलब ए छे के रेखीय गति में जे भाग एम एटले के दळ भजवे ते चाक गति में कोण भजवे छे तो जड़त्वनी चाक मात्रा, बराबर, तो जड़त्वनी चाक मात्रा नो आपणे सूत्र शुं मळ्युं, बराबर, तो सिग्मा ऑफ एम आई आर आई नो स्क्वेर, दाखला तरीके પહેલો કણ હોય તો એમ વન આર વન નો સ્ક્વેર, બીજો કણ હોય તો એમ ટુ આર ટુ નો સ્ક્વેર, બરાબર, સામાન્ય આપણે સૂત્ર લખવું તો આઈ બરાબર એમ આર નો સ્ક્વેર એવું કહી શકીએ, બરાબર, દાખલા તરીકે એમ ત્રણ નો કણ વન જેનો સ્થાન સદિશ કેપિટલ આર હોય તો આઈ બરાબર એમ આર નો સ્ક્વેર, બરાબર, આવું આપણે સૂત્ર છે લખી શકીએ, દાખલા તરીકે અહીંયા હું એક ઉદાહરણ પણ આપેલું છે, બરાબર, કોઈ એક વલય છે, બરાબર, અથવા તો એક રિંગ છે કે જેની ત્રિજ્યા છે કેટલી છે સૂક્ષ્મ નાના નાના દળોમાં વિભાજિત કરી, તો દરેક દળખંડ છે, દરેક દળખંડ નું અક્ષ અંતર સમાન થશે, આર થશે બધા માટે, બરોબર, એટલે આપણે એનો સરવાળો કરીએ, બરાબર, બધામાં જડત્વને ચાક પાત્ર મેળવ્યું તો એમ આઈ બધાના દળનો સરવાળો કરો એટલે આ રિંગનું કુલ દળ છે એમ મળશે, અને ગુણ્યા બધા માટે અંતર તો સરખું જ થશે, આર નો સ્ક્વેર થશે એટલે એમ આર સ્ક્વેર થશે, બરાબર, તો આઈ બરાબર એમ આર સ્ક્વેર, કોના માટે આપણે મળે તો પાતળી વર્તુળાકાર રિંગ માટે, અને જડત્વની ચાક માત્ર આપણે કેટલી મળે આઈ બરાબર એમ આર સ્ક્વેર, એટલે એની જડત્વની ચાક માત્રા મળશે, અને આના આધારે આપણે એનો એકમ લખવો હોય તો જડત્વની ચાક માત્રાનો એકમ શું થશે, એમ એટલે દળ, દળનો એકમ કિલોગ્રામ, અને આર નો સ્ક્વેર આર એટલે અંતર, બરોબર, તો તેનો સાર છે સ્ક્વેર એટલે મીટર, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર એ જડત્વની ચાક માત્રાનો એકમ થશે, બરાબર, અને કોષ્ટકની અંદર આપણે તમને આવા ઘણા બધા અલગ અલગ પદાર્થો માટે બરોબર જે કંઈક સમમિતિ ધરાવે છે જેને કંઈક ચોક્કસ આકાર છે દરેક આકાર માટે એવી જડત્વની ચાક માત્રા છે તમને કોષ્ટકમાં અલગ અલગ પદાર્થો માટે આપી છે એ કોષ્ટક આપણે ખાસ યાદ રાખવું છે કારણ કે કોષ્ટકમાંથી ઘણી વખત છે પ્રશ્નો પૂછાતા હોય છે આપણે કોઈ પણ પદાર્થની જડત્વની ચાક માત્રાનો ઉપયોગ કરવાનો થાય તો કોષ્ટકમાંથી ડાયરેક્ટલી આપણે એનું સૂત્ર લેવું પડે તો એ દરેક વેલ્યુ આપણે મેળવવી નથી બધાની જડત્વની ચાક માત્રા અલગ અલગ પદાર્થો માટે મેળવવી નથી એ આપણે યાદ રાખવું છે નીટમાં વારંવાર આ જે કોષ્ટક છે એમાંથી પ્રશ્નો છે પૂછાતા હોય છે ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી એનો ઉપયોગ આપણે કરવાનો થતો હોય છે તો કોષ્ટક ખાસ આપણે યાદ રાખશો તો બોર્ડની અંદર પણ લખશો બરાબર હવે જડત્વની ચાક માત્રા છે કોના કોના ઉપર આધાર રાખે છે બરાબર જડત્વની ચાક માત્રા છે દળને સંતુલ્ય છે બરાબર પદાર્થનું દળ છે એ જડત્વનું માપ છે એમ ચાક ગતિની અંદર આ જે જડત્વની ચાક માત્રા છે એ ચાક ગતિ જડત્વનું માપ છે બરાબર તો આ જડત્વની ચાક માત્રા છે એ કોના કોના ઉપર આધાર રાખે છે તો પદાર્થનું દળ આકાર કદ પછી ભ્રમણાક્ષ નમન બરોબર તો દરેક બાબત ઉપર છે એ જડત્વની ચાક માત્રા વગેરે પર જડત્વની ચાક માત્રા આધાર રાખે છે જડત્વની ચાક માત્રા કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે તો પદાર્થના દળ ઉપર આધાર રાખે એના આકાર એના કદ એની જે ભ્રમણાક્ષ છે એના સાપેક્ષ નમન એની ઉપર પણ આ જડત્વની ચાક માત્રા થી આધાર રાખવું છે બરાબર આટલી બાબત છે આપણે જડત્વની ચાક માત્રા માટે યાદ રાખવાની છે એમાં તમને એક પાતળી વર્તુળાકાર કોઈ એક રિંગ માટે એની જડત્વની ચાક માત્રા થી મેળવી રાખી છે કે રિંગ છે બરાબર આર ત્રિજ્યાની કોઈ રિંગ હોય તો જેનું દળ છે કેપિટલ એમ હોય તો એની જડત્વની ચાક માત્રા કેટલી હોય તો આઈ બરાબર એમ આર સ્ક્વેર જેટલી એની જડત્વની ચાક માત્રા હોય છે
એવી જ એક બીજા પદાર્થ માટેની પણ તમને અંદર જડત્વની ચાક માત્રા આપી છે. તો પહેલા આપણે જડત્વની ચાક માત્રા સી મેળવીએ. કોઈ એક દળ રહિત સળિયો આપેલો છે, બરાબર, કેન્દ્ર લાઈન. આવો કોઈ એક દળ રહિત સળિયો છે જેની લંબાઈ L છે અને એ સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એટલે ટોટલ અંતર L હોય તો L/2 L/2 થશે અક્ષ થી બંને છેડાનું અંતર. આ બંને છેડા ઉપર છે M/2 દળના બે પદાર્થો છે લટકાવેલા છે. આ બાજુ પણ M/2, આ બાજુ પણ M/2, એટલે આખા તંત્રનો દળ છે કેપિટલ M થશે. આ સળિયો છે દળ રહિત છે, એને આપણે દળ લેવાનું નથી, પણ એના બંને છેડે છે M/2 દળ છે લટકાવેલું છે, બરોબર. અને આ સળિયાને આપણે એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવાનું છે. આ અક્ષને અનુલક્ષીને આપણે શું કરવાનું છે, ભ્રમણ કરાવવાનું છે, બરોબર. કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે એટલે બંને છેડાનું કેન્દ્રથી અંતર કેટલું થાય, તો જે સળિયાની લંબાઈ છે એની કરતા અડધું થાય, એટલે L/2 થશે. તો હવે સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવી, તો આપણે કઈ રીતે મેળવીશું કે તો બંને જડત્વની ચાક માત્રાનો સરવાળો, પહેલા M/2 દળની જડત્વની ચાક માત્રા, તો કેન્દ્રથી સમાન અંતર થશે આ જે છે, બરાબર, M/2 દળ છે એનું કેન્દ્રથી અંતર L/2 થશે, એટલે જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે M² M ની જગ્યાએ આપણે કેટલા મૂકશું M/2 R² એટલે અંતર કેટલું છે L/2 નો વર્ગ. આપણે અંતર ખાસ અક્ષ ના કેન્દ્રથી અંતર લઈએ છીએ, બરાબર, એના ભ્રમણાક્ષ ના કેન્દ્રથી અંતર વત્તા આ M/2 પદાર્થની જડત્વની ચાક માત્રા, તો M/2 એનું પણ અંતર L/2 છે, તે L/2 નો સ્ક્વેર આવશે. એનું સાદરૂપ આપીએ તો આપણે કુલ જડત્વની ચાક માત્રા આ બરાબર M/2 બે માંથી કોમન નીકળશે, L² / 4, કારણ કે L/2 નો વર્ગ એટલે L² / 4, તો L² / 4 એ પણ બધામાંથી કોમન નીકળશે. તો બે માં કાંઈ નથી બચતું એટલે 1 + 1 વચ્ચે બધું કોમન નીકળી જશે, એટલે અહીંયા પણ 1 વચ્ચે અને આમાં પણ 1 વચ્ચે 1 + 1 એટલે 2 થશે, અને એ 2 અને આ 2 કેન્સલ થઈ જાય, એટલે 1 ના છેદમાં 4 ML² અથવા તો ML² / 4 આ તમને એની જડત્વની ચાક માત્રા મળી. તો આ જે તંત્ર આપણે આપ્યું છે કે જેમાં એક સળિયાના બંને છેડે M/2 દળના પદાર્થો છે લટકાવેલા છે, એની જડત્વની ચાક માત્રા કેટલી થાય છે, ML² / 4 જેટલી થશે, બરોબર. તો આ રીતે આપણે કોઈ પણ પદાર્થ છે એની જડત્વની ચાક માત્રા છે મેળવી શકીએ. આગળ છે તમને નક્કર ગોળો, પોલો ગોળો, નક્કર નળાકાર, પોલો નળાકાર, તકતી, રિંગ, આ દરેકની જડત્વની ચાક માત્રા છે પુષ્ટિની અંદર મેળવીને આપેલી છે, બરાબર, આપણે યાદ રાખવાની છે, મેળવવાની છે નહીં. ત્યારબાદ આની અંદર એક બીજી એક રાશિ, બરાબર, ચક્રાવર્તનની ત્રિજ્યા, એ પણ આપણે સમજવું પડશે, બરાબર, અને એની સમજૂતી પણ આપણે ડાયરેક્ટલી યાદ રાખવાની છે. ચક્રાવર્તનની ત્રિજ્યા, ચક્રાવર્તનની ત્રિજ્યા નું સૂત્ર શું છે, તો ચક્રાવર્તનની ત્રિજ્યા એને કેપિટલ કે વડે દર્શાવશું. તો ચક્રાવર્તનની ત્રિજ્યા છે એને કેપિટલ કે વડે દર્શાવવામાં આવે છે. તો જે કઈ જડત્વની ચાક માત્રા મળે, તો જડત્વની ચાક માત્રા અને ચક્રાવર્તનની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ છે I = MK² આ સંબંધ જ આપણે યાદ રાખવાનો ડાયરેક્ટલી, બરોબર. જ્યાં I છે જડત્વની ચાક માત્રા છે, આ છે જડત્વની ચાક માત્રા છે, અને આ કે છે, તો ખાસ યાદ રાખજો કે એટલે એ ગતિ ઉર્જા ને, પણ કે એટલે શું થાય છે, ચક્રાવર્તનની ચક્રાવર્તનની ત્રિજ્યા થાય છે, અને એનો એકમ જે કઈ ત્રિજ્યાનો એકમ છે એ જ થાય છે, એટલે કે મીટર, બરોબર. તો આ ચક્રાવર્તનની ત્રિજ્યા અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ છે. કોઈ પણ ની તમારે ચક્રાવર્તનની ત્રિજ્યા મેળવી તો તમે જોઈને જડત્વની ચાક માત્રા જાણતા હો તો તમને એની ચક્રાવર્તનની ત્રિજ્યા મળી જાય, બરોબર. કઈ રીતે, દાખલા તરીકે આપણે તંત્ર લીધું એની તમારે ચક્રાવર્તનની ત્રિજ્યા મેળવી છે, બરોબર. તો ચક્રાવર્તનની ત્રિજ્યા મેળવવા માટે આ સૂત્ર જે આપણે મળ્યું I = ML² / 4 એને કોની સાથે સરખાવી દેવાનું, I = MK² સાથે તેની સરખાવી દેવાનું, બરોબર. I = MK² સાથે કોને સરખાવી દેવાના, આ I = ML² / 4 ને સરખાવી દેવાનું. ટૂંકમાં જે ચક્ર જડત્વની ચાક માત્રા મળી એની બરાબર તમારે શું લખવાના, MK² I = શું છે, MK² સૂત્ર જ છે. આની કોઈ તારવણી તમને ચોપડીમાં આપેલી નથી, એટલે આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું છે I = MK², બરાબર. તો બે બાજુથી એમ એમ કેન્સલ થઈ જાય તો તમને ચક્રાવર્તનની ત્રિજ્યા K =
આ વર્ગ છે એટલે બે બાજુ વર્ગમૂળ લઈએ તો k બરાબર l² નું વર્ગમૂળ l અને 4 નું વર્ગમૂળ 2 એટલે l / 2 મળશે આમ તમે કોઈ પણ ની ચક્રાવર્તની ત્રિજ્યા મેળવી શકો જો તમે એની જડત્વની ચાર માત્રા જાણતા હો બરાબર તો તમે કાયમ સૂત્ર હોય તો ચક્રાવર્તની ત્રિજ્યા મેળવવા માટે આપણે શું કરશું અને i = mk² સાથે સરખાવશું કોષ્ટકમાં તમને અલગ અલગ પદાર્થોની જડત્વની ચાર માત્રા આપી છે ને બાજુમાં એની ચક્રાવર્તની ત્રિજ્યા પણ આપી છે તો ચક્રાવર્તની ત્રિજ્યા તમે સી આ સંબંધના આધારે મેળવી શકો i = mk² ના આધારે કોષ્ટકની અંદર તમને અલગ અલગ પદાર્થો છે એની જડત્વની ચાર માત્રા આપી છે તો ચક્રાવર્તની ત્રિજ્યા તમે આના આધારે સંબંધના આધારે એના ઉપરથી સી મેળવી શકો છો બરાબર તો આ રીતે મિત્રો આપણે આ બે અલગ અગત્યની રાશિઓ બરાબર એક છે જડત્વની ચાર માત્રા કે જે ચાર ગતિની અંદર જે જડત્વની ચાર માત્રા છે રેખીય ગતિમાં દળ એનો ભાગ ભજવે છે પ્રથમમાં જે ભાગ છે દળ ભજવે છે એ ભાગ છે ચાર ગતિમાં જડત્વની ચાર માત્રા ભજવે છે અને એક બીજી અગત્યની રાશિ એટલે કે ચક્રાવર્તની ત્રિજ્યા બરાબર એનો પણ આપણે સૂત્ર જોયું જડત્વની ચાર માત્રા સાથે જ તે સીધો સંબંધ ધરાવે છે i = mk² નું સૂત્ર છે તો આ આપણે જડત્વની ચાર માત્રા વિશે ચર્ચા કરી હવે એક મુદ્દો એ પણ આપણે નોંધી લઈએ કે આ જડત્વની ચાક માત્રા છે એનો ઉપયોગ શેમાં થાય છે તો જડત્વની ચાક માત્રાનો ઉપયોગ છે સ્ટીમ એન્જિન અને ઓટોમોબાઈલ જેવા મશીનોની અંદર છે આ ખાસ કરીને જડત્વની ચાક માત્રાનો ઉપયોગ થાય છે બરોબર કઈ રીતે તો એમાં જે ઓલું ફ્લાયવ્હીલ છે જે ભ્રમણ કરતું હોય છે બરોબર ઓટોમોબાઈલ છે એટલે કે જુદા જુદા વાહનો છે એની અંદર જે ઓલું ફ્લાયવ્હીલ છે ચાક ગતિ કરતું હોય છે વર્તુળાકાર ભ્રમણ કરતું ચાક ગતિ કરતું હોય છે તો એની ગતિ છે એને અટકાવવા માટે અથવા તો ગતિમાં પરિવર્તન લાવવા માટે છે જડત્વની ચાર માત્રા ખૂબ જ અગત્યનું પરિબળ છે આપણે ખ્યાલ છે કે ઝટકા રહિત બરાબર આપણે ગતિ આપે છે કોઈ ફ્લાયવ્હીલ છે બરાબર વાહન ઓટોમોબાઈલની અંદર કોઈ વાહનની અંદર ચાર ગતિ થતી હોય તો આપણને એની જે ગતિ છે એમાં પરિવર્તન છે ઝટકા રહિતમાં છે આપણે કોઈ ગેર બદલીએ છીએ બરાબર તો ઝટકા રહિત આપણે ગતિ મળે છે બરાબર અથવા તો એની ગતિને અવરોધવા માટે પણ આ જડત્વની ચાક માત્રા છે અગત્યનું પરિબળ છે એટલે કે ઝટકા રહિત ગતિ આપે છે અને વ્યક્તિ છે સરળતાથી બરાબર વાહન છે એની સવારી કરી શકે છે એની સવારી છે ખૂબ જ સરળ બને છે તો એમાં પણ એક આ જડત્વની ચાક માત્રા છે અગત્યનું પરિબળ છે બરાબર આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે છે જ્યારે મળશું બરાબર ત્યારે આ કોષ્ટકની અંદર જુદા જુદા પદાર્થોને આપણે જડત્વની ચાક માત્રાઓ આપીશું બરાબર જડત્વની ચાક માત્રા છે એનો અભ્યાસ છે આપણે વિગતવાર કરશું અને એને પછી આપણે કેમાં એપ્લાય કરવાના છે તો દાખલાઓની અંદર સીધો જ આપણે એનો ઉપયોગ કરવાનો છે ચાલો તો આજના આ વિડીયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી